મહેસાણાના બાપુપુરામાં થયું હતું રઘુવીર ચૌધરીના પિતાનું નામ દલસી રઘુવીર ચૌધરીની કુશળતા નવલકથા લખવામાં વિશેષ હતી તેઓ નવલકથા લખવામાં એટલા કુશળ હતા કે એમણે ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ વિષયો ઉપર એમની કૃતિઓ રચી છે રઘુવીર ચૌધરીનું નામ લોકયાત વૈશાખનંદન વૈશાખ નંદન હતું તેમની વય હાલમાં પંચ્યાસી વર્ષથી વધુ છે તેમણે એમ એમાં અભ્યાસ કર્યો છે અને સાથે જ હિન્દી ભાષામાં અને સાહિત્યમાં પીએચડી પૂર્ણ કરી છે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માસામાં પૂર્ણ થયું ત્યારે વર્ષ ઓગણીસો સાહીઠમાં હિન્દી વિષય સાથે બી એમાં તેઓ પ્રથમ આવ્યા જે બાદ તેમણે નોકરી શરૂ કરી અને નોકરીની સાથે સાથે તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો ધાતુકોષ વિષય પર પીએચડી કર્યું જે બાદ તેઓ વિવિધ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા જેમાં તેમને બીડી આર્ટસ કોલેજ ગુજરાત વિદ્યાપીઠ કોલેજ જેવી કોલેજોમાં અધ્યાપકની ભૂમિકા ભજવી વર્ષ ઓગણીસો સિત્યોતેર થી તેમણે ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં હિન્દી અધ્યાપક તરીકે કામ કર્યું રઘુવીર ચૌધરી નવલકથાકાર તરીકે પણ પ્રતિષ્ઠિત છે એટલે જ તેમની મોટી સંખ્યામાં નવલકથાઓ લખી છે પૂર્વરાગ તેમની પહેલી નવલકથા છે જેને એમણે સમય અંતરે પરસ્પર અને પ્રેમઅશ રૂપે આગળ ચલાવી એ રીતે આ કથા વ્યક્તિની સમાજ કે સ્નેહ સંસ્કૃતિ સુધી વિસ્તરે છે એમની બીજી નવલકથા અમૃતા વર્ષ ઓગણીસો રૂપ લખાયેલી છે એમાં મૂલ્યોને અસ્તિત્વવાદી તેમજ ભારતીય દર્શનના પ્રકાશમાં અભિવ્યક્તિ મળી છે અલબત્ત પાત્રોના સંવેદના સંદર્ભમાં પૂર્વાર્ગમાં વાસરીનો આધાર લેતી પ્રથમ પુરુષ પ્રયોગ રીતિ યોજાઈ

તેડાગર અને બાકી જિંદગી આ વિષય પર જ મંડાયેલી છે આવરણમાં સ્થળકાળનો વિશિષ્ટ વિનિયોગ તેડાગરમાં વસ્તુના સ્વતંત્ર ઘટકોનું આયોજન અને બાકી જિંદગીમાં પાત્રોના સ્મૃતિમાં કેન્દ્રસ્થ ચરિત્રને ક્રમશઃ ઉપસાવતી ટેકનિક જેવા વિશેષો અસરકારક નીવડ્યા છે વેણુ વત્સલા જે ઓગણીસો બોતેર માં આવી તથ્યમૂલક મનોવૈજ્ઞાનિક તે નવલકથા છે વિચાર અને સંવેદન વિશે કશાય વિરોધ વિના અસ્તિત્વનો પ્રશ્ન એ છેડે છે આંતરચેતના પ્રવાહની નિરૂપણ રીતિનો એમાં અસરકારક પ્રયોગ થયો છે વ્યંગ્ય અને विनोदના તત્વો લેખકની અભિવ્યક્તિનો આગળ પડતું અંગ છે શિક્ષણ ક્ષેત્રની વરવી બાજુ પ્રકટ કરતી એકલવ્ય અને ગ્રામ સમાજના પ્રપંચોનું નિરૂપણ કરતી પંચપુરા નવલકથાઓમાં આ તત્વ મુખ્ય ઓજાર તરીકે વપરાયા છે વચલું પડ્યું પણ ગ્રામ સમાજની નવલકથા છે ઉપરવાસ સહવાસ અંતરવાસ બ્રહકથામાં સ્વતંત્ર પછીની પચીસીમી સામાજિક આર્થિક રાજકીય પરિવેશ સાથે ગ્રામ સમાજમાં થયેલા પરિવર્તનનું પાત્રોના સંવેદના સંદર્ભમાં આલેગન થયું છે

વિશિષ્ટ સામાજિક નવલકથા કંડક્ટર અને ત્યાર પછી ગોકુળ મથુરા દ્વારકા મનોરથ ઈચ્છાવર અંતર લાવણ્ય નવલકથાઓ પણ એમને લખી એમના અદ્યતન કવિતા વાર્તા વિશેષ ગુજરાતી નવલકથા જેવા ગ્રંથો સાહિત્યના સ્વરૂપ વિશેષો અને કૃતિઓ પરનું વિવેચન આપે છે

એમાં પાંચ એકાંકીઓમાં બોલચાલની ભાષાની નજીક જવાનો પુરુષાર્થ તત્કાલિક સામાજિક વાસ્તવને ઉપાસવાની મથામણ અને અને સંવાદોને જીવંત રીતે આગળ તરી આવે છે ઢોલ એકાંકીઓ વિશેષ નોંધપાત્ર છે રઘુવીર ચૌધરીને ઘણા સન્માન એનાયત કરવામાં આવ્યા છે રઘુવીર ચૌધરીને કુમાર સુવર્ણચંદ્રક ણ ચંદ્રક એનાયત થયેલ છે તે ઉપરાંત અમૃતા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર તિલક કરે રઘુવીર માટે નર્મદ સુવર્ણચંદ્રક પુરસ્કાર એનાયત કરેલ છે તો મિત્રો